तो बोटाद कथित केमिकल कांड बाद शहर पोलिस सक्रिय थई छे। शहर पीसीबीनी टीमे दरोड़ा अने कार्यवाही करी। कागड़ापीठना कंटोडियावास में पीसीबी द्वारा दरोड़ा पाड़वामां आव्या। शहरना अलग अलग विस्तार में स्थानिक पोलिस अने एजेंसीनी दरोड़ानी कामगीरी शुरू करवामां आवी छे। બોટાદમાં લઠ્ઠાકાંડ બાદ પણ રાજકોટમાં ધમધમતા દારૂના અડ્ડાઓ। ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું દેશી દારૂના અડ્ડા ઉપર। થોરાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂની ભઠ્ઠીઓ, અનેક ઘરોમાં બનાવાય છે દેશી દારૂ। ઘરોમાં પીરસાઈ રહ્યો છે દૂષણ સમાન દારૂ। તમામ ઘરોમાં પૂરી પડાઈ રહી છે આ તમામ સુવિધાઓ। તો ઘરોમાં દારૂ બની રહ્યું છે। ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ આવી પહોંચી છે રાજકોટ શહેરના થોરાડા વિસ્તારની અંદર। આ જે કુબલિયાપરાનો જે વિસ્તાર છે ત્યાં આવી પહોંચી છે। જોઈ શકાય છે કે અહીં દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી છે। અહીંયા કહી શકાય કે જે દેશી દારૂ બનાવવા માટેનો જે આથો હોય આ આથો મોટા પ્રમાણમાં અહીં જોવા મળી રહ્યો છે। ત્યારે હું કેમેરામેનને વિનંતી કરીશ કે આ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરે। જોઈ શકાય છે કે આ દેશી દારૂ બનાવવા માટેનો આથો છે। અનેક અહીંયા કહી શકાય કે જે આ પ્રકારના જે ટીન છે તેની અંદર દેશી દારૂનો બનાવવા માટેનો જે આથો છે તે અહીં ભરવામાં આવ્યો છે। એક તરફ રાજકોટ શહેર પોલીસ દ્વારા કહી શકાય કે જે દેશી દારૂનો કાળો કારોબાર છે તેને નાથવાની વાત કરવામાં આવી રહી છે। ઇંગ્લિશ દારૂ પકડવામાં આવી રહ્યો છે। ત્યારે બીજી તરફ હાલ અત્યારે મીડિયા જ્યાં પહોંચ્યું છે જોઈ શકાય છે કે અહીં ખુલ્લેઆમ દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી છે। ત્યારે સવાલ તો એ થાય છે કે આખરે રાજકોટ શહેરની પોલીસ ક્યાં છે? રાજકોટ શહેરની સ્થાનિક ગણાતી પોલીસ અહીંયા થોરાડા પોલીસ સ્ટેશન લાગે છે, ત્યારે થોરાડા પોલીસ ક્યાં છે? ક્રાઇમ બ્રાન્ચ ક્યાં છે? એસઓજી ક્યાં છે? આ તમામ સવાલો છે તે ઊભા થઈ રહ્યા છે। હું દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું કે અહીંયા દેશી દારૂ છે તે બનાવવામાં આવી રહ્યો છે। લાઈવ આ દ્રશ્યો છે તે ન્યૂઝ 18 ગુજરાતી આપને પહોંચાડી રહ્યું છે। ત્યારે મસ્ત મોટો સવાલ તો એ થાય છે કે આખરે રાજકોટ શહેર પોલીસની કામગીરી કયા પ્રકારની છે? રાજકોટ પોલીસ શું અહીંયા નિંદ્રાધીન હાલતમાં હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। કેમેરામેન અભય ત્રિવેદી સાથે અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। તો આરોપી અજીતની અટકાયત કરવામાં આવી છે। આરોપી પાસેથી 100 લીટર કેમિકલ મળી આવ્યું છે। રાણપુર પોલીસ સ્ટેશનમાં વધુ એક ગુનો દાખલ કરવામાં આવ્યો। એક જ કલમો હેઠળ ગુનો નોંધાયો છે। રાણપુરમાં 11 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે। કેમિકલ કાંડ મામલે વધુ એકની અટકાયત કરવામાં આવી છે। આરોપી અજીત કુમાર ખાણિયાની અટકાયત કરવામાં આવી છે। તો મહત્વપૂર્ણ સમાચાર, રાણપુર પોલીસ સ્ટેશનમાં વધુ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે। તો આરોપી પાસેથી 100 લીટર કેમિકલ મળી આવ્યું અને હવે આરોપીને અટકાયત કરવામાં આવી છે। બીજી તરફ રાણપુરમાં 11 લોકો સામે ગુનો પણ નોંધાયો છે। તો કેમિકલ કાંડમાં એક બાદ એક જે આરોપીઓ છે તેમની ધરપકડ કરવામાં આવી રહી છે, ત્યારે હવે એક વધુ આરોપીની અટકાયત, અજીત કુમારની અટકાયત કરવામાં આવી છે। તો કેમિકલ કાંડમાં સૌથી મોટા સમાચાર, મૃત્યુ આંક પહોંચ્યો છે 36 પર। મૃત્યુ આંક સતત વધી રહ્યો છે, ત્યારે કેમિકલ કાંડમાં સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો એક બાદ એક જે મૃતકો છે તેમની સંખ્યા પણ વધી રહી છે, હવે મૃત્યુ આંક પહોંચી ગયો છે 36 પર। ત્યારે અનેક લોકો અત્યારે સારવાર લઈ રહ્યા છે, તેમાંથી કેટલાકની હાલત ગંભીર બતાવવામાં આવી રહી હતી અને મૃત્યુ આંક વધે તેવી સંભાવના પણ બતાવવામાં આવી રહી હતી। તો હવે કેમિકલ કાંડમાં સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે, મૃત્યુ આંક પણ વધ્યો છે, મૃત્યુ આંક હવે 36 પર પહોંચી ગયો છે। રાજ્યભરમાં જ્યારે ચકચાર મચી ગઈ છે આ સમગ્ર કેમિકલ કાંડ બાદ, ત્યારે કેમિકલ કાંડમાં મોટા સમાચાર સામે આવી રહ્યા છે। મૃત્યુ આંક 36 પર થઈ ગયો છે, સાથે તપાસ છે તે પણ તેજ થઈ રહી છે। જે લોકો પણ આ સમગ્ર કેસમાં સંડોવાયેલા હતા તેમને અટકાયત કરવામાં આવી છે, તેમને પકડવામાં આવી રહ્યા છે। પોલીસ પણ તપાસ તેજ કરી રહી છે, ત્યારે મૃત્યુ આંક પણ રોજ વધતો જોવા મળી રહ્યો છે અને હવે મૃત્યુ આંક 36 પર પહોંચી ગયો છે। અનેક લોકો કે જેમની તબિયત અત્યારે પણ બગડી રહી છે તે પણ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે। તો કેમિકલ કાંડમાં સૌથી મોટા સમાચાર, મૃત્યુ આંક હવે 36 પર પહોંચી ગયો છે।
तो राज्य में चकचार मचावनार केमिकल कांड अंगे मोटा समाचार सामे आवी रह्या छे। मृत्युआंक वधी रह्यो छे, मृत्युआंक हवे 36 पर पहुंची गयो छे। साथे राज्यभर में तपासनो जे कही शकाय के दोरो छे ते एक बाद एक बिल्कुल। तो प्रकाश जोड़ाया छे वधु माहिती आपवा माटे। प्रकाश, मृत्युआंक कही शकाय के वधतो जोवा मळी रह्यो छे, हवे 36 पर पहुंची गयो छे आंकड़ो, अने हजु पण केटलाय लोको छे के जे सारवार हेठळ, शुं वधु माहिती? चौक्स लूपना जो बात करे तो जे प्रमाणे केमिकल पीवायु त्यारबाद एक पछी एक मौतना आंकड़ा सामे आवी रह्या छे। तो अत्यार सुधीना जो चौंकावनारा आंकड़ा आया छे, तो वात करे तो अत्यार सुधीमां कुल 36 लोकोना मौत थई चुक्या छे, जेमा बरवाड़ा तालुकाना 25 लोको छे, ज्यारे धंधुका तालुकाना 11 लोकोना मौत थई चुक्या छे। सौथी मोटो आ आंकड़ो कहेवाय। हजी अनेक दर्दीओ छे ते भावनगरनी होस्पिटलमां सारवार लई रह्या छे, हजी पण आंकड़ो आ वधी शके छे, कारण के जे प्रमाणे केमिकल पीवायुं हतुं अने केमिकल पीवाना कारणे आ मोत एक पछी एक आंकड़ा वधी रह्या छे। बिल्कुल प्रकाश, अत्यारे पण जे लोको सारवार लई रह्या छे ते अंगे शुं अपडेट छे? केटलाकनी हालत गंभीर पण बतावामां आवी रही हती अने वधु बे लोको छे ते पण सिविलमां खसेडવામાં આવ્યા છે। जी चोक्कस लूपना जो बात करवामां आवे तो जे प्रमाणे अहींना जे बरवाड़ा तालुकाना जे दर्दीओ छे तेमाना मोटा भागना दर्दीओने भावनगर सरटी होस्पिटल खसेडवामां आवी रह्या छे। हजी पण अनेक दर्दीओ छे तेओ मळी रह्या छे, त्यारे भावनगर सरटी होस्पिटलमां दर्दीओ दाखल छे, તેમાંના પણ કેવા દર્દીઓ કે તેઓની હાલત ગંભીર છે, ડોક્ટર દ્વારા તેમને પૂરતી સારવાર આપવામાં આવી રહી છે, પરંતુ હજી ચોક્કસ લૂમના આ મોતનો આંકડો છે હજી પણ આંકડો વધશે। જી બિલકુલ પ્રકાશ, આભાર સમગ્ર માહિતી બદલ। તો હજુ પણ મૃત્યુ આંક વધે તેવી સંભાવના। आरोपी अजीत कुमार खाणिया की अटकायत करवामां आवी छे, वधु एक आरोपी ने अटकायत करवामां आवी छे। राणपुर पोलीस स्टेशन में वधु एक गुनो दाखल करवामां आव्यो छे। आरोपी पास थी 100 लीटर केमिकल मळी आव्यो हतुं। हरमेश जोड़ाया छे फोन लाइन पर वधु माहिती आपवा माटे। हरमेश, वधु एक आरोपी ने कही शकाय के अटकायत करवामां आवी छे, शुं वधु माहिती, शुं वधु अपडेट्स छे अजीत मामले? लूना, आज केमिकल कांड सर्जायो छे तेमां जो वात करवामां आवे तो बे अलग अलग फरियाद दाखल करवामां आवी छे। एक फरियाद जे छे ते 14 लोको सामे बरवाड़ा पोलीस स्टेशन में 302 अने अन्य जे कलमो छे तेनी साथे दाखल करवामां आवी छे। तो आज कलमो हेठळ जे राणपुरना लोकोनो जे मृत्यु थयुं छे, तो राणपुर पोलीस स्टेशन में पण आ अंगे वधु एक फरियाद दाखल करवामां आवी छे। तो बीजी तरफ वात करवामां तो तपासनो धमधमाट शुरू करवामां आव्यो छे, अने तेमां अत्यार सुधी जो पोलीसनी सफळतानी जो वात करवामां आवे तो मूळ जे आरोपी छे अजीत, ते अजीतनी धरपकड़ करवामां आवी छे, अने साथे साथे अजीतने आजे बपोरे एक गाममां लई जवामां आव्यो हतो, ज्यां आगळ અન્ય જે આરોપી છે સંજય કુમાર ખાણિયા તેને શોધવા માટે થઈ અને એક આરોપીને સાથે રાખી અને પોલીસની જે ટીમ છે તે નીકળી હતી। પોલીસને સફળતા મળી છે, અજીત કુમાર ખાણિયા છે તેની ધરપકડ કરવામાં આવી હતી અને હવે સંજય કુમાર ખાણિયા છે તેની પણ ધરપકડ કરવામાં આવી છે। તો અજીત કુમાર ખાણિયા છે તેની પાસેથી પોલીસને 100 લીટર કેમિકલ છે તે મળી આવ્યું છે, એટલે ચોક્કસ એવું કહી શકાય કે જે 600 લીટર કેમિકલની વાત હતી કે જેમાં સ્ટેટ મોનિટરિંગ સેલે 500 લીટર કેમિકલ છે તે કબજે કર્યું હતું અને વધુ આજે 100 લીટર કેમિકલ છે તે એક આરોપી પાસેથી મળી આવતા આજે કેમિકલનો જથ્થો હતો તેનો તાગ પણ મળી ચૂક્યો છે। જી બિલકુલ હરમેશ, આભાર સમગ્ર માહિતી બદલ।